નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી કલ્ચર જેની નવી સ્વ અધ્યયન પોથી આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ, જે કોરોના દરમિયાન વિદ્યાર્થી તમને થોડી સમજવામાં તકલીફ પડતી હતી તે આ છે સ્વ અધ્યયન પોથી. તેનો આપણે મહાવરો કરીશું. તેનું નામ છે ચાલો યાદ કરીએ, જેમાં પાના નંબર 20-27 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ભાગ 3 અંદર કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે. તો ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. G216 શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી સરળ અને ટૂંકા વાક્યો લખે છે. જોઈએ સમજ કે વિદ્યાર્થી મિત્રો, તમે શબ્દો અને વાક્યોનું અનુલેખન તો કરો જ છો, પરંતુ શું તમે દરેક શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડો છો કે તમારી નોટબુકની જગ્યા મુજબ લખી દો છો? જો તમે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડતા નથી તો તમારું લખાણ યોગ્ય કહી શકાય નહીં. લખાણ સ્પષ્ટ અને મરોળદાર હોય તો વાંચવામાં સરળતા રહે છે. લેખન કૌશલ્ય ખૂબ જ મહત્વનું છે. અહીં આપણે લેખનનો મહાવરો કરવાના છીએ, તે માટે તમને ઉદાહરણ દ્વારા કેટલાક વાક્યોનું લખાણ બતાવેલ છે. તે મુજબ જ શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી તમારે લખાણ કરવાનું છે. આમ તો તમે જ્યારે શ્રુત લેખન કરો ત્યારે પણ તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. અહીં આપણે લેખન કરતા શીખીશું. અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ કે મોહનની બકરી ચરે છે અને મોહનની બકરી ચરે છે. અહીં તમે જોઈ શકો છો શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડવાથી વાક્ય સ્પષ્ટ રીતે વાંચી સમજી શકાય છે. તમારે પણ આ જ રીતે યોગ્ય જગ્યા છોડી અને વાક્યો લખવાના છે. જોઈએ તેમાં મહાવરો 1, વાંચો અને લખો. નંબર 1, કે દેવાંશી પુસ્તક વાંચે છે. નંબર 2, વર્ષા ઋતુમાં વરસાદ પડે છે. નંબર 3, સાબરના શિંગડા રૂપાળા હોય છે. નંબર 4, ઋષિ યજ્ઞ કરે છે. નંબર 5, શ્રમિક શ્રમ કરે છે. નંબર 6, ક્ષય એક રોગ છે. નંબર 7, સુગરીનો માળો સુંદર છે. નંબર 8, કાકડીનું કચુંબર બને છે. નંબર 9, આકાશમાં વીજળી ચમકે છે. નંબર 10, શેરડીમાંથી ગોળ બને છે. ત્યાર પછી જોઈએ મહાવરો 2, ઉદાહરણ મુજબ શબ્દ પરથી વાક્ય બનાવો. તો જોઈએ, શબ્દ આપેલો છે રજા, તો આજે રજા છે. બાગ, બાગમાં ફૂલ ખીલ્યા છે. ઝાડ, ઝાડ પર પોપટ બેઠો છે. સ્લેટ, સ્લેટમાં એકડા લખ્યા. પ્રકાશ, દીવાના પ્રકાશે લેશન કર્યું. ચોકલેટ, મને ચોકલેટ ભાવે છે. ત્યાર પછી જોઈએ મહાવરો 3, શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી ફકરાનું અનુલેખન કરો. તો જોઈએ, એક તોફાની હાથી હતો, તેની સાથે તેના જેવા જ બીજા 4-5 મિત્રો હતા. તેઓ જંગલમાં આમ તેમ ફરતા રહે અને કોઈ પણ વસ્તુની વૃક્ષની ડાળીઓ તોડતા રહે. પરિણામે વૃક્ષ પરના પંખીઓના માળા નીચે પડે અને તેના ઈંડા તૂટી જાય. આથી બધા પંખીઓ ભેગા થયા, એક સંપ કરીને હાથીને ચાંચ મારવા લાગ્યા. આટલા બધા પંખીઓનો એક સાથે થયેલો હુમલો જોઈ હાથી તો ગભરાઈને જંગલમાં ભાગી ગયો. બધા પક્ષીઓ આનંદમાં આવી ગયા. તો જોઈએ જવાબ, કે એક તોફાની હાથી હતો, તેની સાથે તેના જેવા જ બીજા 4-5 મિત્રો હતા. તેઓ જંગલમાં આમ તેમ ફરતા રહે અને કોઈ પણ વૃક્ષની ડાળીઓ તોડતા રહે. પરિણામે વૃક્ષ પરના પંખીઓના માળા નીચે પડે અને તેના ઈંડા તૂટી જાય. આથી બધા પંખીઓ ભેગા થયા, એક સંપ કરી હાથીને ચાંચ મારવા લાગ્યા. આટલા બધા પંખીઓનો એક સાથે થયેલો હુમલો જોઈ હાથી તો ગભરાઈને જંગલમાં ભાગી ગયો. બધા પક્ષીઓ આનંદમાં આવી ગયા. G120 વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે અને G217 વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે. જોઈએ સમજ કે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે. તમે તમારા મિત્રોને વાર્તા કહેતા હશો. આ વાર્તાઓ તમે કયા ક્રમમાં કહો છો તે પણ જાણતા જ હશો. આવી જ ઘણી ઘટનાઓ પણ તમે સાંભળી હશે.
જે શરૂઆતથી અંત સુધી તે જ ક્રમમાં બીજાને કહીએ તો જ સમજી શકે. તમે જ્યારે ઘરમાં કોઈ પણ વાત સાંભળો છો તો તે જ ક્રમમાં તમારા મિત્રોને કે ભાઈ બહેનને કહો છો ત્યારે શરૂઆતથી કહો છો. આમ વાર્તા સાચા ક્રમમાં કહેવા માટે અથવા તો સાચી રીતે કહેવા માટે તેની ઘટનાઓનો ક્રમ આપણને ખબર હોય તે જરૂરી છે. અત્યાર સુધી આવી ઘણી વાર્તાઓ અને ઘટનાઓ સાંભળી પણ હશે. અહીં આપણે આ ઘટના અને વાર્તાને સાચા ક્રમમાં રજૂ કરવાનું શીખવવાના છીએ. તો જોઈએ, ઉદાહરણ આપેલું છે કે અહીં એક ચિત્ર વાર્તા આપેલી છે, તેના ચિત્રોને નંબર આપીને ગોઠવવાના છે. તો ચાલો, પહેલું ચિત્ર છે તેને આપણે નંબર આપીશું 4, ત્યાર પછી બીજું ચિત્ર છે તેને આપીશું નંબર 2, અને ત્રીજું ચિત્ર છે તેને આપીશું નંબર 3, અને ચોથું ચિત્ર છે તેને આપીશું નંબર 1. તો કે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તમે સાંભળી જ હશે. તેમાં કાગડો પાણી પીવા માટે કુંજામાં પથ્થર નાખે છે. અહીં ચિત્રોના ક્રમ જોઈને આખી વાર્તા કહી શકો છો. ત્યાર પછી જોઈએ મહાવરો 1, કે નીચે આપેલા ચિત્રોને વાર્તાના ઘટનાક્રમ મુજબ નંબર આપો. તો જોઈએ, પહેલું ચિત્ર આપેલું છે તેને આપીશું નંબર 3, બીજા ચિત્રને આપીશું નંબર 2, ત્રીજું ચિત્ર છે તેને આપીશું નંબર 1, અને ચોથું ચિત્ર છે તેને આપણે નંબર આપીશું 4. તો જોઈએ આગળ મહાવરો 2, ઉદાહરણ મુજબ આપેલા ચિત્રોને એની ઘટના પ્રમાણે ક્રમ આપો. ચાલો, પહેલું ચિત્રને નંબર 1, ત્યાર પછી નંબર 2, અને ત્રીજું ચિત્રને નંબર 3. ત્યાર પછી જોઈએ તો પહેલું ચિત્રને આપશું નંબર 3, બીજા ચિત્રને નંબર 2, અને ત્રીજું ચિત્ર છે તેને આપીશું નંબર 1. ત્યાર પછી અહીં પહેલું ચિત્રને નંબર 3, ત્યાર પછી બીજા ચિત્રને નંબર 1, ત્રીજું ચિત્ર છે તેને આપીશું નંબર 2. ચાલો, ત્યાર પછી જોઈએ નીચે પહેલું ચિત્ર આપેલું છે તેને નંબર 1, બીજા ચિત્રને આપીશું નંબર 2, અને ત્રીજું ચિત્ર છે તેને આપીશું નંબર 3. મહાવરો 3, તમે સવારથી સાંજ સુધીમાં જે ક્રિયાઓ કરો છો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો. પ્રથમ ક્રિયા માટે 1, બીજી માટે 2, એ રીતે ક્રમશઃ દર્શાવો. તો ચાલો, સૌ પ્રથમ પહેલા સવારમાં આપણે ઉઠીએ છીએ તો બીજું ચિત્ર છે એને નંબર 1, પહેલું ચિત્ર છે એને આપીશું નંબર 3, ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એને આપીશું નંબર 2, ચોથા ચિત્રને આપીશું નંબર 8, પાંચમું ચિત્ર છે તેને આપીશું નંબર 4, છઠ્ઠું ચિત્ર છે તેને આપીશું નંબર 6, સાતમું ચિત્ર છે તેને આપીશું નંબર 5, આઠમું ચિત્ર છે તેને આપીશું નંબર 7. ત્યાર પછી જોઈએ G219, વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે. સમજ કે વિદ્યાર્થી મિત્રો, તમે અનુભવ્યું હશે કે મોટા ભાગે શિક્ષક જ તમને પ્રશ્નો પૂછે છે અને તમે બધા તેના જવાબ આપો છો. પરંતુ શું તમે ક્યારેય શિક્ષકને પ્રશ્ન પૂછો છો ખરા? તમને થતું હશે કે અમારે તો પ્રશ્નો ના પૂછાય, પરંતુ કોઈ પણ વાર્તા વિશે વિશેષ જાણકારી કે નવું જાણવા માટે પ્રશ્નો પૂછવા ખૂબ જરૂરી છે. તમે તમારી જુદી જુદી કલ્પનાઓ કરીને પણ પ્રશ્નો પૂછી શકો છો. પ્રશ્ન પૂછવાથી તમે તેના વિશે વધુ જાણી શકો છો. આ પ્રવૃત્તિ કરવા માટે તમે તમારા મિત્રને કે શિક્ષકની મદદ લઈ શકો છો. તમે જાતે વાર્તા વાંચી શકો છો. વાર્તા વાંચો અને તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો શિક્ષકને પૂછો. જોઈએ રીછ અને કાચબો. તો બે કાચબા નદી કાંઠે રમતા હતા ત્યારે એક રીછે તેમને જોઈ લીધા. રીછ ખૂબ જ ભૂખ્યું હતું, તે તેમની તરફ દોડ્યું. રીછને જોઈ કાચબાઓએ નદી તરફ ગબડવાનું શરૂ કર્યું અને પાણીમાં પહોંચી ગયા. રીછ પણ કાચબાઓ પાછળ દોડ્યું. દોડતા દોડતા તેનું માથું એક પથ્થર સાથે ભટકાયું. કાચબાઓ તો તરીને ચાલ્યા ગયા. રીછ પોતાનું માથું પકડીને બેસી રહ્યું. આ વાર્તાના આધારે તમે નીચે જેવા પ્રશ્નો પૂછી શકો છો. જેમ કે નંબર 1, કાચબાઓ ક્યાં રમતા હતા? નંબર 2, કાચબાઓ પાછળ કોણ દોડ્યું? નંબર 3, રીછનું માથું શેની સાથે ભટકાયું? આ સિવાય પણ વિશેષ જાણકારી માટે તમે નીચે જેવા પ્રશ્નો તમારા શિક્ષકને પૂછી શકો છો. કે નંબર 1, રીછ કાચબાઓ પાછળ કેમ દોડ્યું? નંબર 2, શું કાચબાઓ નદીમાં જ રહેતા હશે? નંબર 3, કાચબાઓએ ગબડવાનું કેમ શરૂ કર્યું? નંબર 4, રીછ બીજું શું શું ખાતું હશે? નંબર 5, રીછનું માથું પથ્થર સાથે કેવી રીતે ભટકાયું હશે? તેવા આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ મહાવરો 1, કે વાર્તા વાંચો અને પ્રશ્ન પૂછો. વાર્તા છે કીડીની. એક કીડી ફરીને આવી રહી હતી.
રસ્તામાં તેને એક લાડવો મળ્યો. લાડવો ખૂબ મોટો હતો. લાડવો જોઈ કીડી ખુશ થઈ ગઈ. તે જ સમયે એક વાંદરો આવ્યો. કીડીઓને લાગ્યું હવે વાંદરો લાડવો લઈ લેશે. બધી કીડીઓ લાડવા પર ચડી ગઈ અને લાડવો ઢંકાઈ ગયો અને વાંદરાને તે ન દેખાયો. તેના ગયા પછી કીડીઓ લાડવાને ગબડાવી ઘરે લઈ ગઈ. તે ઘણા દિવસો સુધી ખાતી રહી. તો આ વાર્તા પરથી તમે પ્રશ્નોને પૂછી શકો છો. ત્યાર પછી જોઈએ મહાવરો બે, કે વાર્તા વાંચો અને પ્રશ્ન પૂછો. ભૂખ્યો બગલો. તો એક બગલો હતો, તેને ભૂખ લાગી હતી. તે ખાવાનું ખાવા ગયો. ખેતરમાં તેને એક કાકડી મળી. કાકડી લઈને તે ખાવા લાગ્યો. ત્યારે જ તેને તળાવ દેખાયું અને તળાવમાં માછલીઓ હતી. તેણે વિચાર્યું કાકડી અને માછલી સાથે ખાવ તો મજા પડી જાય. તે માછલી પકડવા ગયો અને તળાવમાં મગર હતો. મગર તેની પાછળ દોડ્યો અને બગલો તો કાકડી લઈને ભાગ્યો. બગલાને એક માટલું દેખાયું. તેણે કાકડી માટલામાં નાખી અને ભાગી ગયો. માટલામાં ઘણા ઉંદર હતા તો ઉંદરો કાકડી ખાઈ ગયા. બગલો પાછો આવ્યો અને જોયું તો માટલું તો ખાલી હતું. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરી શકો છો. હવે આપણે ફરી મળીશું બીજા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે.